मॉडर्न स्कूल धोरण चार विषय गणित गम्मत। नेक्स्ट पीरियड में आपणे स्वाध्याय पोथीमां बादबाकीना दाखला सुधी जोई गयेला। आजे आपणे जोईशुं आगळ जे पण विडियोमां चलावुं बधुं ज जोईने तमारे तमारी स्वाध्याय पोथीमां पूरवानुं रहेशे। હવે જોઈએ પ્રશ્ન 14 પાના નંબર 76। નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। તો નંબર 1, 56 કિગ્રામ 247 ગ્રામ વટાણામાંથી 18 કિગ્રામ 184 ગ્રામ વટાણા બાદ કરો। માંથી આવશે એટલે આપણે શું કરીશું, બાદબાકી યાદ રાખજો, તેમાંથી માંથી અને બાદ કરો। तो आ त्रण शब्द आवशे एटले बादबाकी ज करवानी रहेशे। तो आपणे अलग अलग लखीशुं किग्रा ग्राम। 7 માંથી 4 જાય તો 3, 4 માંથી 8 ન જાય, 4ની ઉપર 14, 2ની ઉપર 1, 14માંથી 8 જાય તો 6, 1માંથી 1 જાય તો 0, 16માંથી 8 જાય તો 8 અને 4માંથી 1 જાય તો 3। 38 કિગ્રા 63 ગ્રામ વટાણા। નંબર 2, 270 કિગ્રા 395 ગ્રામ મગમાંથી 105 કિગ્રા 158 ગ્રામ મગ બાદ કરો। તો કિગ્રા ગ્રામ। 5માંથી 8 ન જાય, 5ની ઉપર 15, 9ની ઉપર 8, 15માંથી 8 જાય તો 7, 8માંથી 5 જાય તો 3, 3માંથી 1 જાય તો 2, 7માંથી 5 જાય તો 2, 1માંથી 0 જાય તો 1, 2માંથી 1 જાય તો 1, 112 કિગ્રા 237 ગ્રામ મગ। નંબર 3, 405 કિગ્રા 718 ગ્રામ ઘઉંમાંથી 97 કિગ્રા 356 ગ્રામ ઘઉં બાદ કરો। તો આપણે અલગ લખીશું, તો 8માંથી 6 જાય તો 2, 1માંથી 5 ન જાય, 1ની ઉપર 11, 7ની ઉપર 6, 11માંથી 5 જાય તો 6, 6માંથી 3 જાય તો 3, 5માંથી 7 ન જાય, 5ની ઉપર 15, 0ની ઉપર 9। યાદ રાખજો, બીજા 0 ઉપર જ્યારે દસકો લ્યો છો ત્યારે ફરજિયાત સંખ્યા પર દસકો લેવો જરૂરી છે, એટલે 4ની ઉપર 3, 15માંથી 7 જાય તો 8, 9માંથી 9 જાય તો 0, 3ના 3, 308 કિગ્રા 362 ગ્રામ ઘઉં। હવે આપણે જોઈશું, ચાલો ગૃહકાર્ય કરીએ, ચાલો ગૃહકાર્ય કરીએ। પ્રશ્ન 1, પલ્લામાં કુલ વજન લખો અને બંને પલ્લામાં સરખું વજન કયા ત્રાજવામાં છે તેના પર ખરું કરો। તો આપણે બંને બાજુનો સરવાળો કરશું અને જેમાં બંનેમાં સરખું વજન આવશે તેમાં આપણે ખરાની નિશાની કરીશું। તો 0 વત્તા 0, 0, 2 વત્તા 3, 5, 50 ગ્રામ, 0 વત્તા 0, 0, 1 વત્તા 4, 5, 50 ગ્રામ। તો આ બંને પલ્લામાં વજન સરખું છે એટલે ખરાની નિશાની કરવી। નંબર 2, 5 વત્તા 0, 5, 3 વત્તા 1, 4, 45 ગ્રામ, 5 વત્તા 5, 10, 10નું 0, વધી પડી 1, 4ને 1, 5, તો શું થશે, 50 ગ્રામ। તો બંને પલ્લાનું વજન સરખું નથી એટલા માટે ખરાની નિશાની આવશે નહીં। નંબર 3, 0 વત્તા 0, 0, અને 6 વત્તા 4, 10, 100 ગ્રામ, 0 વત્તા 5, 5, 7 વત્તા 2, 9, 95 ગ્રામ। તો બંને પલ્લાનું વજન સરખું નથી એટલા માટે ખરાની નિશાની આવશે નહીં। નંબર 4, 105 ગ્રામ આપેલા જ છે, બાજુમાં 0 વત્તા 5, 5, 4 વત્તા 6, 10, 105 ગ્રામ। પ્રશ્ન 2, એક બિલ્ડિંગની લિફ્ટ વધુમાં વધુ 240 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે, લિફ્ટમાં જવા માટે 6 મિત્રો ઊભા છે,
તેઓનું વજન આ પ્રમાણે છે. રાકેશ 40 કિગ્રા, મહેશનું 46 કિગ્રા, જયેશનું 41 કિગ્રા, સુરેશનું 42 કિગ્રા, પરેશનું 39 કિગ્રા, રમેશનું 45 કિગ્રા. શું આ 6 મિત્રો એકસાથે લિફ્ટમાં જઈ શકશે કે કેમ? બરાબર. તો આપણે બધાનું વજન આવી રીતના લખીશું કે 40 કિગ્રા રાકેશનું, 46 કિલોગ્રામ મહેશનું, 41 કિલોગ્રામ જયેશનું, 42 કિલોગ્રામ સુરેશનું, 39 કિલોગ્રામ પરેશનું અને 45 કિલોગ્રામ રમેશનું. તો બધાનો સરવાળો કરીએ તો 6 ને 1 7, 7 ને 2 9, 9 ને 9 18, 18 ને 5 23, 23 નો 3 વધી પડી 2, 2 વત્તા 4 6, 6 વત્તા 4 10, 10 વત્તા 4 14, 14 વત્તા 4 18, 18 વત્તા 3 કેટલા થશે? તો કે 18 વત્તા 3 21, 21 વત્તા 4 25, તો 253 કિલોગ્રામ કુલ વજન. તો ના, કે 6 મિત્રનું વજન 253 કિલોગ્રામ થાય છે જ્યારે લિફ્ટમાં વધુમાં વધુ વજન 240 કિલોગ્રામ લઈ જઈ શકાય છે. એટલા માટે લિફ્ટમાં 6 મિત્રો એકસાથે જઈ શકશે નહીં. પ્રશ્ન 3. નીચે કોષ્ટકમાં વજનિયા અને માપવાનું વજન આપ્યા છે, કયા વજનના ઉપયોગ કરશો, કેટલી વાર ખાનામાં લખો? તો 1 કિલોગ્રામ 500 ગ્રામ, તો 1 કિલોગ્રામનું 1 વાર, 500 ગ્રામનું 1 વાર, એટલે કેટલા થશે? તો કે 1 કિલોગ્રામ 500 ગ્રામ 1.5 કિલો. પછી છે 2 કિલોગ્રામ માટે, તો કે 1 કિલોગ્રામના 2 લઈ લઈએ તો 2 કિલોગ્રામ થાય. પછી 900 ગ્રામ માટે, તો કે 500 ગ્રામનું 1 અને 200 ગ્રામના 2, એટલે કે 500 અને 200 ના 2 એટલે 400, 500 વત્તા 400 900. 3 કિલોગ્રામ 400 ગ્રામ, તો 1 કિલોગ્રામના 3 અને 2 કિલોગ્રામ 200 ગ્રામના 2 એટલે 3 કિલોગ્રામ 400 ગ્રામ. 4 કિલોગ્રામ 150 ગ્રામ, તો 1 કિલોના 4, 100 ગ્રામનું 1 અને 50 ગ્રામનું 1. 5 કિલોગ્રામ 700 ગ્રામ, તો 1 કિલોગ્રામના 5, 500 ગ્રામનું 1, 200 ગ્રામના 2. 850 ગ્રામ, તો 500 ગ્રામનું 1, 200 ગ્રામનું 1, 100 ગ્રામનું 1 અને 50 ગ્રામનું 1. 1 કિલોગ્રામ 350 ગ્રામ, તો 1 કિલોગ્રામનું 1, 200 ગ્રામનું 1, 100 ગ્રામનું 1 અને 50 ગ્રામનું 1. 2 કિલોગ્રામ 850 ગ્રામ, 1 કિલોના 2, 500 ગ્રામનું 1, 200 ગ્રામનું 1, 100 ગ્રામનું 1, 50 ગ્રામનું 1. પછી છે 1 કિલોગ્રામ 650 ગ્રામ, 1 કિલોગ્રામનું 1, 500 ગ્રામનું 1, 100 ગ્રામનું 1, 50 ગ્રામનું 1. પ્રશ્ન નંબર 4. નીચેના કોષ્ટકમાં આપેલી વિગત પરથી પ્રશ્નના જવાબ લખો. તો બાળકોના નામ તેજસ, મયંક, અજય. વજન છે તેજસનું 70 કિલોગ્રામ, મયંકનું 28 કિલોગ્રામ, અજયનું 31 કિલોગ્રામ. જ્યારે વિપુલનું 25 કિલોગ્રામ, અંજલીનું 19 કિલોગ્રામ, મનોજનું 21 કિલોગ્રામ. નંબર 1. સૌથી ભારે કોણ છે, તેનું વજન કેટલું છે? તો કે સૌથી ભારે અજય છે, તેનું વજન 31 કિલોગ્રામ છે. નંબર 2. સૌથી ઓછું વજન કોનું છે, તેનું વજન કેટલું છે? સૌથી ઓછું વજન તેજસનું છે, તેનું વજન 70 કિલોગ્રામ છે. નંબર 3. વિપુલનું વજન તેજસના કરતાં કેટલું વધારે છે? તો વિપુલનું વજન છે 25, જ્યારે તેજસનું છે 70, તો 25માંથી 17 જાય તો 8, તો વિપુલનું વજન તેજસ કરતાં 8 કિલોગ્રામ વધારે છે. નંબર 4. અંજલીનું વજન મયંક કરતાં કેટલું ઓછું છે? તો અંજલીનું વજન છે 19, જ્યારે મયંકનું વજન છે 28, તો 28માંથી 19 જાય તો આવશે
9 किलोग्राम, तो अंजलिनुं वजन मयंक करता 9 किलोग्राम ओछुं छे। नंबर 5, अजय अने मनोजना वजननो तफावत। अजय अने मनोजना वजननो तफावत 10 किलोग्राम छे। हवे आपणे जोईशुं पाना नंबर 79 अने प्रश्न नंबर 5। प्रश्न 5, नीचेना दाखला गणो। नंबर 1, एक शाकभाजी वाला पासे 25 किलोग्राम डूंगळी हती, तेमाथी तेणे 21 किलोग्राम 350 ग्राम डूंगळी वेची, तो तेनी पासे केटली डूंगळी बाकी रही? तो बाकी आवशे तो आपणे शुं करीशुं, बादबाकी, तो किलोग्राम ग्राम, तो 25 किलोग्राम ग्राममां कंई ज नथी तो एमने राखवानुं। ज्यारे 21 किलोग्राम 350 ग्राम वेची, हवे आनी ऊपर कोई अंक न होय तो तमारे जीरो मूकी देवाना। हवे जीरो माथी जीरो जाय तो जीरो, जीरो माथी 5 न जाय तो जीरो नी ऊपर 10, आ जीरो नी ऊपर 9, अरे एक डबल जीरो ऊपर तमे दसको लो तो बाजूमां संख्या ऊपर फरजियात दसको लेवो पड़े, तो 5 ऊपर 4, 10 माथी 5 जाय तो 5, 9 માંથી 3 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0, તો 3 કિલોગ્રામ 650 ગ્રામ ડુંગળી બાકી રહી। નંબર 2, મીના પાસે 2 કિલોગ્રામ મરચું છે, તેને 200 ગ્રામના નાના પેકેટમાં ભરવા કેટલા પેકેટની જરૂર પડે? 2 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે? 1000 ગ્રામ, તો 2 કિલોગ્રામ બરાબર કેટલા થશે? 2000 ગ્રામ, તો 200 ગ્રામ ભરવા માટે 1 પેકેટની જરૂર પડે, તો 2000 ગ્રામ ભરવા માટે કેટલા પેકેટની જરૂર પડે? તો 2000 ઉપર લખીશું, 200 નીચે લખીશું, 0 0 છેકીશું, ઉપર 20 વધે નીચે 2 વધે, તો 2 નો ગણ્યો આપણે ક્યાં સુધી બોલવો પડે? 20 સુધી, તો 2 દાન કેટલા થશે? 20, તો કેટલા પેકેટની જરૂર પડશે? તો કે 10 પેકેટની જરૂર પડે। દાખલા નંબર 3, 28 કિલોગ્રામ 700 ગ્રામ ટમેટા 7 ટોપલીમાં સરખે ભાગે ભરતા 1 ટોપલીમાં કેટલા ટમેટા ભરાશે? તો 28 કિલોગ્રામ અને 7, તો 7 ચોક 28, એટલે આ તમને મળ્યા 4 કિલોગ્રામ। જ્યારે ગ્રામનો કરીશું તો 7 એકા 7 અને 2 ઝીરો નીચે ઉતરે તે ઉપર, તો કેટલા આવશે ઉપર? 100 ગ્રામ, તો 4 કિલોગ્રામ 100 ગ્રામ। નંબર 4, એક દુકાનદાર પાસે 8 પેકેટ ચાનો મસાલો છે, જો એક પેકેટમાં 150 ગ્રામ ચાનો મસાલો હોય તો દુકાનદાર પાસે કુલ કેટલો ચાનો મસાલો છે? એક પેકેટમાં 150 ગ્રામ, તો 8 પેકેટમાં કેટલા ગ્રામ? તો 150 ગુણ્યા 8, 8 ને 0 સાથે ગુણતા 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 થાય। 8 પંચા 40, નું 0 વધી પડી 4, 8 એકા 8, 8 ને 4 12, તો 1200 ગ્રામ, તો દુકાનદાર પાસે કુલ કેટલો ચાનો મસાલો હશે? તો કે 1200 ગ્રામ। નંબર 5, સોનલે 23 કિલોગ્રામ 250 ગ્રામ બટાકામાંથી 14 કિલોગ્રામ 150 ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો, હવે તેની પાસે કેટલા બટાકા બાકી રહ્યા? તો કિલોગ્રામ ગ્રામ અલગ કરીશું, અને 23 કિલોગ્રામ 250 ગ્રામ બટાકા હતા, તેમાંથી 14 કિલોગ્રામ 150 ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો, તો બાકી રહ્યા તેનો આપણે બાદબાકી કરીશું, તો 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1, એટલે કે 100 ગ્રામ, 3 માંથી 4 જાય ન જાય તો 3 ની ઉપર 13 અને 2 ની ઉપર 1, 13 માંથી 4 જાય તો 9 અને 1 માંથી 1 જાય તો 0, તો આવ્યા 9 કિલોગ્રામ 100 ગ્રામ, તો બટાકા કેટલા બાકી રહ્યા હશે? તો કે 9 કિલોગ્રામ 100 ગ્રામ। તો આ રીતના તમારો પ્રશ્ન નંબર 5 અને સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 12 પૂર્ણ થાય છે। જ્યારે તમને હોમવર્ક મોકલવામાં આવશે ત્યારે સ્વાધ્યાય પોથીનો જે પણ પ્રશ્ન લખેલો હશે
તે પ્રશ્ન તમારે પાકી બુકમાં લખવાનો રહેશે. તો આજે લખાવેલું બધું જ તમારે વિડીયોમાંથી જોઈને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. Thank you.